હેલો વિદ્યાર્થી મિત્રો, યથ એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાંચમા ચેપ્ટરમાં આઠમો પાર્ટ જોવાના છીએ, બરાબર. અને આગળના પાર્ટની અંદર આપણે મહાવીર સ્વામીના પ્રારંભિક જીવન વિશે જોયું હતું, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે આઠમો પાર્ટ જોવાના છીએ અને આ પાર્ટનો ટોપિક છે ગૃહત્યાગ અને સાધના. મહાવીર સ્વામીનો ગૃહત્યાગ અને એમની સાધના. તો 30 વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં તેમણે ગૃહત્યાગ કર્યો. કેટલા વર્ષની ઉંમરે? 30 વર્ષની ઉંમરે, બરાબર. ગૃહત્યાગ એટલે એમના ઘરને છોડી દીધું અને સાધના શરૂ કરી. ભિક્ષુક જીવન ધારણ કરી અને 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. શું કર્યું એણે? 12 વર્ષ ભિક્ષુક જીવન ધારણ, એટલે કે ભિક્ષા માંગીને જ જમવાનું, બરાબર. ભિક્ષુક જીવન ધારણ કર્યું અને 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. રુજુમાલિક નદીના કિનારે તેમણે સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. કઈ નદીના કિનારે? રુજુમાલિક, બરાબર. રુજુમાલિક નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન, એને બધું જ જ્ઞાન પ્રાપ્ત થયું. પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ જીન કહેવાયા. જો મહાવીર સ્વામીને બીજા કયા નામથી ઓળખાય છે? જીન, બરાબર. કયા નામથી? જીન નામથી. આઈએમપી છે, બરાબર, 1 માર્ક્સ માટે. અને એમણે શા માટે એને જીન કહેવાય છે? તો એણે એના પોતાના મન અને ઇન્દ્રિયો પર કાબૂ મેળવી લીધો હતો, વિજય મેળવી લીધો હતો, બરાબર. એટલા માટે એ જીન તરીકે ઓળખાય છે. આવા મહાન પરાક્રમી વર્ધમાન પાછળથી મહાવીર તરીકે જાણીતા થયા, બરાબર. કયા નામથી જાણીતા થયા? મહાવીરના નામથી. મહાવીર, બરાબર. વર્ધમાન પછી એને જ્ઞાન પ્રાપ્ત થયું, એણે મન અને ઇન્દ્રિય પર કાબૂ મેળવ્યો, એટલે એને જીન કહેવાયું. અને ત્યાર પછી એને મહાવીર નામ એવું પ્રાપ્ત થયું. ત્યાર પછી ઉપદેશ, હવે શું કયો ટોપિક છે? ઉપદેશ. તો મહાવીર સ્વામીનો ઉપદેશ, એમણે કયા કયા ઉપદેશો આપ્યા હતા? તો બુદ્ધની જેમ મહાવીર સ્વામી પણ સંસારને ભય અને દુઃખથી ભરેલો માને છે. જેમ ભગવાન બુદ્ધ માનતા હતા કે સંસાર દુઃખથી ભરેલો છે, એવી જ રીતે મહાવીર સ્વામી પણ કહે છે કે સંસાર ભય અને દુઃખોથી ભરેલો છે. તેઓએ પણ ઈશ્વરનો ઇનકાર કર્યો, બરાબર. જેવી રીતે ભગવાન બુદ્ધે કીધું હતું કે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરો અને કર્મ ક્રિયાને મહત્વ આપો, એવી જ રીતે મહાવીર સ્વામીએ પણ ઈશ્વરનો ઇનકાર કર્યો છે. તેમના ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત, એમના ઉપદેશને કયા નામથી ઓળખાય છે? ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. એમના જે ઉપદેશ છે એમને કયા નામે ઓળખાય છે? ત્રિરત્ન સિદ્ધાંત. કયા નામે ઓળખાય છે? ત્રિરત્ન સિદ્ધાંતના નામે ઓળખાય છે, બરાબર. તેમણે 5 વ્રતનો ઉપદેશ આપ્યો. એણે કેટલા વ્રતનો ઉપદેશ આપ્યો? 5. એમના ઉપદેશો કેટલા વ્રતના હતા? 5 વ્રતના, બરાબર. એણે 5 વ્રતના ઉપદેશ આપ્યા, બરાબર વિદ્યાર્થી મિત્રો. એમણે એમનું જીવન એમનું જ્ઞાન ક્યારે પ્રાપ્ત કર્યું અને કેટલા વર્ષની વયે ગૃહત્યાગ કર્યો? તો વિદ્યાર્થી મિત્રો, એમણે 30 વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધ માટે ગૃહત્યાગ કર્યો, ભિક્ષુક જીવન ધારણ કર્યું, ત્યાર પછી રુજુમલિક નદીના કિનારે એમને એમનું જ્ઞાન પ્રાપ્ત થયું. સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. અને ત્યાર પછી એમણે પોતાના મન પર અને ઇન્દ્રિય પર કાબૂ મેળવી લીધો હતો, એટલે એને જીન તરીકે ઓળખાયા.
અને પછી એને મહાવીર એવું નામ આપવામાં આવ્યું. વર્ધમાનથી મહાવીર નામ અપાયું અને એમણે પાંચ વ્રતનો ઉપદેશ આપ્યો છે અને આ ઉપદેશો ત્રિરત્ન સિદ્ધાંત તરીકે ઓળખાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે એમણે જે આ પાંચ વ્રતનો ઉપદેશ આપ્યો છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છીએ. બરાબર, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.